રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 70મી પુણ્યતિથિ નિમિત્તે એમની કર્મનિર્વાણ ભૂમિ બોટાદ ખાતે મેઘાણીની પ્રતિમાને તેમના પૌત્ર પિનાકીભાઈ મેઘાણી અને તેમના માતૃશ્રી તેમજ લોકગાયક અભયસિંહભાઈ રાઠોડ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ રાત્રે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે મેઘાણી વંદનાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બોટાદને આંગણે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણી વર્ષો સુધી અહીંયા પોતાની કર્મભૂમિ બનાવી અને સાહિત્યના સંશોધનથી માંડી અને એમની સ્વરચિત જે કવિતાઓ, ખાનદાનીની વાતો ગામડે ગામડે ફરીને મેઘાણીજીએ જે લોક સાહિત્યને એકઠું કર્યું એ રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે બોટાદ. આજે આપણે જ્યાં એમનું નિવાસસ્થાન છે ત્યાં આપણે ઊભા છીએ. એ મેઘાણીજીની કર્મભૂમિ પર આવતા પહેલાં તો એટલું રોમાંચિત થવાય છે કે આજ અહીંયા એમની ચરણ ધૂલી લેવાનો આજ અવસર મળ્યો છે એમ કહું તો ખોટું નથી. 70મી પુણ્યતિથિ નિમિત્તે બોટાદને આંગણે આટલા મોટા પ્રમાણમાં જ્યારે આજે મેઘાણી વંદનાનો એક કાર્યક્રમ અહીંયા જ્યારે યોજાનાર છે ત્યારે મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શહેરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની અને સ્વનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની કર્મ અને નિર્વાણ ભૂમિ તે બોટાદ. 9 માર્ચ 1947ના રોજ આ જ નિવાસસ્થાનમાં તેમનું નિધન થયેલું. આ નિવાસસ્થાન એમને 1933માં બંધાવેલું અને છેલ્લો એક જીવનનો એક દશક લાગ લગાટ આ જ જગ્યાએ રહેલા અને એમના જે ખૂબ લોકપ્રિય પુસ્તક છે એ પણ આ જ નિવાસસ્થાનમાં એમણે લખેલા અને બાજુમાં રાણપુરમાં ફૂલછા પ્રેસમાં તંત્રી તરીકે કાર્યરત હતા એટલે દરરોજ ટ્રેન દ્વારા અપડાઉન કરતા. આજે એમની 70મી પુણ્યતિથિ છે અને નિધનના 7 દાયકા પછી પણ ઝવેરચંદ મેઘાણી લોક હૈયે જીવન છે, ધબકે છે એ જાણીને અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. અને આ અવસરે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા મેઘાણી વનના કસુંબલ લોક ડાયરાનું એક ભવ્ય આયોજન થયું છે અને ખ્યાતનામ લોકગાયક અભયસિંહભાઈ રાઠોડ ઝવેરચંદ મેઘાણી રચિત સંપાદિત ગીતો, લોકગીતો અને ભજનો રજૂ કરશે. મારી સૌ વિનંતી છે કે આ કાર્યક્રમને આપ સૌ મોટી સંખ્યામાં માણવા આવો અને આવો આપણે સૌ રાષ્ટ્રીય શાહીને અંજલિ આપીએ.